सदानन्दाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरादनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि पांच एमा भगवान नु महात्म्य लगता छेल्ले लखे छे प्रभु भव ब्रह्मा आदिकना आप नियंता छो तमाराथी बधा डरता रहे छे एवा जे मोटा आप छो ते मने मळ्या छो प्रभु मारी उपर दया करीने तमे मळ्या छो जे तमे मारी पर दया करी छे ने तमे मने मळ्या छो ए उपकार क्यारेय पण हूँ मुखथी कही शकुं एम नथी एटलो मोटो उपकार प्रभु तमे मारी उपर कर्यो छे स्वामी आगळ महाराजनुं महात्म्य लखता अहीं आगळ कहे छे तमे मेर मुझ पर कीधी जीवन जानो छो वड़ी बोलता बाई ग्रही लीधी जीवन जानो छो तमे मेर मुझ पर कीधी जीवन जानो छो वड़ी बुड़ता बाई ग्रही लीधी जीवन जानो छो जे जे कर्यो तमे गुण जीवन जानो छो बीजो करे वो कौन जीवन जानो छो जे जे कर्यो तमे गुण जीवन जानो छो बीजो करे वो कौन जीवन जानो छो तमे बिरुद पाड्यू तमारु जीवन जानो छो जोयू नहीं कर्तव्य अमारु जीवन जानो छो तमे गर्भवास त्रास टाळ्यो जीवन जानो छो ए तो आड़ो आंक जवाड़ो जीवन जानो छो निष्कुळानंद स्वामी कहे छे तमे मेहर मुझ पर कीधी जीवन जानो छो वड़ी बुड़ता बाई ग्रही लीधी जीवन जानो छो जेवी रीते कोई नदी नो वेन चाल्यो जतो होय भरपूर नदी में आवेलू होय गंगा नो प्रवाह जेम हरिद्वार पासे वहे छे ऋषिकेश पासे वहे छे एवो जोरदार एनो प्रवाह होय एनी अंदर कोई तनातू होय डूबतू होय અને અચાનક ત્યાં આગળ કોઈ નાવડી લઈને આવે તરવૈયો આવે અને એવો બળિયો વ્યક્તિ કોઈને ડૂબતો હોય ને કાઢી લે એને કેવો અનુભવ થાય જે મૃત્યુની વચ્ચે ટોલા ખાય છે
મૃત્યુને સાથે ભેટવાની તૈયારીમાં છે એવા વ્યક્તિને કોઈ બચાવી લે ત્યારે એને કેવો આનંદ થાય. એના હૃદયની અંદર જેને જે વ્યક્તિ એને બચાવ્યો એના પ્રત્યે કેવો ભાવ થાય. સિંહ અને વાઘ આવ્યા છે, આપણી હામાં મળ્યા છે, આપણી ઉપર હુમલો કરવાની તૈયારી છે, પંજો પણ મારી દીધો છે, અને ત્યારે કોઈ આવીને આપણને એના થકી બચાવી લે ત્યારે આપણને એના ઉપર કેવો ભાવ થાય. મકાનમાં આપણે છીએ, મકાન બળ્યું સળગ્યું, હવે આપણને ખબર છે કે આની ભેગા હું પણ બળી જઈશ, આપણે બહુ ભયભીત છીએ, અને એ ટાઈમે કોઈ આવે બારી તોડીને આવે એના જાનના જોખમે આપણને કાઢી લે ને બચાવી લે ત્યારે આપણને કેવો અનુભવ થાય. ચિત્તામાંથી જ બહાર નીકળ્યા ને, ચિત્તામાંથી જ બહાર નીકળ્યા ને, મરેલો જ વ્યક્તિ બેઠો થયો ને એવો અનુભવ થાય ને. એવી રીતે ભગવાન સ્વામી નારાયણે નિષ્કુળન સ્વામી કહે છે, વળી બોળતા બાઈ ગ્રહી લીધી જીવન જાણું છું. ભવ સાગરની અંદર અનંત જીવો ડૂબી જાય છે, માયાના પ્રવાહમાં અનંત જીવો વહી જાય છે. માયાનું પૂર જે આવેલું છે, માયાનું પૂર જે ભગવાનનું મૂકેલું છે, ગંગા યમુના આ નદીઓમાં તો પૂર છે ને, ક્યારેક આવતા હશે, અતિવૃષ્ટિ થતી હશે ત્યારે આવતા હશે, બંધના પાણી ઉપરથી છોડવામાં આવતા હશે ત્યારે આવતા હશે, એમાં વેન આવતું હશે એ ભરાતા હશે, એની સપાટી ઊંચી આવતી હશે, એમાં પૂર આવતું હશે, એક અમુક સમય પૂરતું મર્યાદિત હશે, રોજ નહીં હોય. પરંતુ ભવસાગરનું જે આ વેન છે, માયાનું જે આ પૂર છે, એ શ્રીજી મહારાજે સૃષ્ટિ રચી તે દિવસથી ભગવાનનું જ મૂકેલું છે. મહારાજે વચનાવદમાં કીધું, અમે એવી કળ ચડાવી મૂકી છે, પ્રથમનું 34મું, કે ફરીને દાખલો કરવો જ ના પડે. સહેજે 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 આ કાર્ય ચાલ્યા કરે એવું ભગવાને પૂર મૂક્યું છે. એ જે ભગવાને પૂર મૂક્યું છે, આ એની અંદર જે ના વહે એ ભગવાનનો એકાંતિક ભક્ત પણ ક્યારે ના વહે, જો એને પુરુષોત્તમ પોતે પકડી રાખે તો જ ના વહે. એને પુરુષોત્તમને ધારી રાખેલા કોઈ ભગવાનના એકાંતિક સત્પુરુષો પકડી રાખે તો જ આ જીવ ના વહે, નહીં તો ભવસાગરનો પ્રવાહ એવો છે, ભલ ભલા યોગ્યોના યોગને પણ ખલાસ કરીને ખેંચી જાય એવો છે. માયાનો પ્રવાહ એવો છે, કરોડો યુગો સુધી તપ કરેલું હોય, ભજન કરેલું હોય, રાફડો થઈ ગયા હોય તો પણ માયાનું પૂર અને માયાનો પ્રવાહ એને ખેંચી જાય એવો છે. આ તો હે મહારાજ, તમે મારી પર દયા કરી કે આ ભવસાગરની અંદર બોડતા મારી બાંય એટલે કે મારો હાથ ઝાલી લીધો. નિષ્કુળન સ્વામી આમ કહે છે. રોજ ભગવાનને આ બધી સ્તુતિ કરવી કે હે મહારાજ, તમે કરુણા નિધાન છો, જો તમે મને આ ભવસાગરમાંથી ડૂબતો કાઢ્યો ન હોત, તમે આ ભવસાગરની અંદર મારો હાથ ઝાલ્યો ના હોત તો હું તો તમને ક્યારે ગોતી શકત. જો વેદો તમને ન ગોતી શકતા હોય, એ નેતિ નેતિ કહી દેતા હોય, સ્મૃતિઓ તમને ન ગોતી શકતી હોય, શાસ્ત્રો તમને ન ગોતી શકતા હોય, મોટા મોટા યોગ્યો તમને ન ગોતી શકતા હોય, તો મારા જેવો સામાન્ય જીવ તમને ક્યાંથી ગોતી શકે. આ તો પ્રભુ તમે મારી પર દયા કરી કે અનંત જન્મોથી આ ભવસાગરના પ્રવાહમાં વયો જાતો તો વયો જાતો તો વયો જાતો તો લક 84નું ચક્કર ગળે પડી ગયું તું, ફર્યા કરતો તો ફર્યા કરતો તો અનેક દુઃખોને ભોગવતો હતો, પણ પ્રભુ આ જન્મે તમે મારો હાથ ઝાલી લીધો. ભગવાને આપણો હાથ ઝાલ્યો છે, દેખાવું જોઈએ ભગવાને મારો હાથ ઝાલ્યો છે, જો આ ઝાલ્યો. ભગવાને હાથ ઝાલ્યો ન હોય તો આપણી અંદર આવી રૂડી ક્રિયા જ ક્યાંથી હોય. ભગવાને જો હાથ આપણો ઝાલ્યો જ ના હોય તો આપણને અક્ષરધામમાં પહોંચવું છે શુભ વિચારો ક્યાંથી હોય. ભગવાને આપણો હાથ ઝાલ્યો છે, સત્પુરુષ દ્વારા ઝાલ્યો છે, શાસ્ત્ર દ્વારા ઝાલ્યો છે, સંત દ્વારા ઝાલ્યો છે, ભક્ત દ્વારા ઝાલ્યો છે, પણ ભગવાને જ આપણો હાથ ઝાલ્યો છે.
માટે ભગવાનને કયા કરું, પ્રભુ તમે મારી પર બહુ મોટી મહેર કરી છે. મુક્તાનંદ સ્વામી વારે 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 ભગવાન પાસે દૂર ઊભા ઊભા, સ્વામી તો પાસે ને પાસે હોય પણ ઘણી વખત સ્વામી કોઈ સેવામાં વ્યસ્ત હોય ને તો સેવામાંથી પાછા થોડી વાર થાય અને મહારાજ સભામાં બેઠા હોય ત્યાં જઈને દૂર ઊભા ઊભા મહારાજના દર્શન કર્યા કરે. આંખમાંથી આંસુડા વહી જાય અને મહારાજના દર્શન કરે. મહારાજ જ્યારે પૂછે સ્વામી શું દુઃખ છે, ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ દુઃખ નથી સુખ છે. શું સુખ? આવા મોટા પુરુષોત્તમ નારાયણ આપ મને આ જન્મે મળી ગયા. સ્વામી તો અક્ષરધામના મુક્ત હતા. આપણને સમજાવવા માટે આ સંતોનું એક સ્ટેજ પ્રોગ્રામ હતો. સ્વામી કે મહારાજ તમે મને મળી ગયા આ જન્મે, મારી પર કેટલી મોટી દયા કરી. જો મુક્તાનંદ સ્વામી જેવા અક્ષરધામમાંથી આવેલા મુક્ત આવું વિચાર્યા કરતા હોય કે આવા મોટા મહારાજ મળી ગયા કેટલી મોટી દયા કરી, તો આપણે તો ધામમાંથી આવેલા નથી, આપણે તો આ લક 84માં ફરતા ફરતા ભગવાન કે સત્પુરુષની દ્રષ્ટિ પડી ગઈ. તે અનંત જીવોની વચ્ચે આપણે હતા, ગેટા બકરામાં હતા, એમાંથી આપણને ભરવાડા બનાવ્યા છે. ગેટા બકરાને ચરાવવાવાળા કરી દીધા. ટૂંકમાં ગેટા બકરા જેવી ચાલ જેની હતી, ગેટા બકરા જેવું જીવન જેનું હતું, ગેટા બકરાની જેમ જ જેની વિચારધારા હતી એવા જીવાત્માને ત્યાંથી કાઢીને એની વિચારધારામાં ફેરફાર કરી રહ્યા છે. ભગવાનને ભગવાનના આવા સાધુ શાસ્ત્રો દ્વારા આપણા વિચારોને ફેરવી રહ્યા છે. આપણી જે જન્મો જન્મની લક ચોરસની ગેટાની ચાલ એને બદલી રહ્યા છે. ક્યાં જીવ અને એને કેવો મોટો મહામુક્ત બનાવો છે અને કેવું મહામોટું સુખ દેવું છે ભગવાનના મહામુક્તોને, કેવું સુખ દેવું છે. મૂર્તિના સુખનો ભોગતા કરવો છે, વિષયનો ભોગતા એને મૂર્તિના સુખનો ભોગતા કરવો છે. દેહ અને દેહના સંબંધીની શુશ્રુષા કરવા વાળાને ભગવાન અને ભગવાનના સંત અને ભક્તની સેવામાં લગાડવો છે. મુક્ત બનીને ભગવાનની સેવામાં અખંડ દાસના દાસ થઈને લગાડવો છે. આ બધા સંકલ્પો મહારાજના છે અને મહારાજ સ્વયં દયાએ કરીને પોતે આ સંકલ્પ કરીને મળ્યા છે. તમે મેર મોજ પર કીધી, પ્રભુ બહુ મેર કરી છે. જે જે કર્યો તમે ગુણ જીવન જાણો છો, બીજો કરે વો કુણ જીવન જાણો છો. તમે જે પ્રભુ આ વખતે ઉપકાર કર્યો છે મારા જીવ ઉપર, એવો બીજો કોણ કરી શકે? જેવો ભગવાન આપણો ઉપર ઉપકાર કરી શકે, જેવો એનો ગુણ આપણી ઉપર હોય એવું કોઈ ન કરી શકે. એ ભગવાન ચાહે પ્રત્યક્ષ આવીને કરે, ભગવાન ચાહે અર્ચા સ્વરૂપે રહીને કરે, ભગવાન ચાહે સંત સ્વરૂપે રહીને કરે, કરે છે મહારાજ. મહારાજ જ્યારે મનુષ્ય આકારે હાજર હોય ત્યારની વાત જુદી છે, મનુષ્ય આકારે હાજર ન હોય ત્યારે ભગવાન બાંહી પકડે છે સત્પુરુષ દ્વારા. પકડે છે ભગવાન જ, પણ સત્પુરુષ દ્વારા. ઉપકાર કરે છે મહારાજ જ, પણ સત્પુરુષ દ્વારા ઉપકાર કરે છે, મળે છે. પોતાના સ્વરૂપને સમજાવે છે મહારાજ જ, પણ સત્પુરુષ દ્વારા. એનું બંધારણ છે. મનુષ્ય આકારે હોય ત્યારની વાત જુદી છે, મનુષ્ય આકારે મહારાજ ન હોય ત્યારની વાત જુદી છે. એટલા માટે જ વરતાલનું દસમું એમ કહે છે કે મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે ભગવાનનો મનુષ્ય આકાર ભગવાન હોય ત્યારે એમનો આશરો કરવો, એમની પાસે જવું. એવા ભગવાન જ્યારે પૃથ્વી પર બિરાજતા ન હોય મનુષ્ય આકારે, ત્યારે ભગવાનને મળેલા સાધુનો આશરો કરવો ભગવાન સુધી પહોંચવા માટે. અને અંતમાં કીધું કે એવા સાધુ પણ ન હોય ત્યારે ભગવાનના અર્ચા સ્વરૂપોનો આશરો કરવો. પ્રાપ્ય તો સાધ્ય તો ભગવાન જ છે, ભગવાનના અર્ચા સ્વરૂપોનું ધ્યાન કરીને ભગવાનને જ પામવાના છે, એમાં ભગવાનને જ માનવાના છે. પરંતુ કલ્યાણ કરવા માટે, ભગવાનમાં જોડાવા માટે, એ અર્ચા સ્વરૂપ મળ્યું છે એમાં હેત કરવા માટે
સાધુનો આશરો કરો. એટલે ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે ભગવાન જેટલા વિશેષ પૃથ્વી ઉપર દર્શન આપે છે, પોતાના સ્વરૂપને સમજાવે છે અને ચરિત્રો કરે છે, જીવને સુખ આપે છે, એ મહારાજનું બીજા નંબરનું સુખ આપવાનું જો કોઈ સ્વરૂપ હોય, સ્વરૂપ હોય સાધન દશાવાળા જીવાત્માને, ઇન્દ્રિયો અંતકરણની લડાઈ છે એવા જીવને બીજા નંબરે જો સુખ આપવાવાળું કોઈ સ્વરૂપ હોય તો એ ભગવાનનું સત્પુરુષનું સ્વરૂપ છે. એના દોષને ટાળવા માટેનું જો કોઈ સ્વરૂપ હોય તો સત્પુરુષમાં રહીને ભગવાનના દોષને ટાળે છે. એને રોકવા ટોકવા, એને સમજણ આપવા, એને પોતાનું સ્વરૂપ સમજાવવાનું જો કોઈ સ્વરૂપ હોય તો ભગવાનના સત્પુરુષ રૂપી સ્વરૂપ છે. એને ધ્યાન કરવા યોગ્ય સ્વરૂપ હોય તો એ ભગવાનનું અર્ચા સ્વરૂપ છે. આ રીતે ભગવાન જ્યારે મનુષ્ય આકારે ન હોય ત્યારે આવી આવી રીતે મહારાજ કાર્ય કરતા હોય છે, એને પણ સમજી રાખવું જોઈએ. એમાં રહીને મહારાજ કરે છે. જો મહારાજને જોવાની ટેવ પડી જાય તો કોઈ જગ્યાએ ક્યારેય પણ કોઈ પ્રકારનો પ્રશ્ન કે શંકા કે કુશંકા થાય નહીં. પણ મહારાજને જોવાની ટેવ આપણને ન પડે તો 1000 પ્રશ્ન થાય. માટે અહીં કહે છે, તમે મેર મુજ પર કીધી, તમે મારી પર બહુ મોટી મહેર કરી છે પ્રભુ. જે જે કર્યો તમે ગુણ, તમે જે જે ઉપકાર કર્યો છે, જ્યારે જ્યારે જે કંઈ દુઃખ આવ્યા છે એમાં તમે જ્યારે જ્યારે મદદ કરી છે. અને હા, મહારાજ જ્યારે પોતાના ભક્તને કંઈ દુઃખ આવે ને ત્યારે મદદ તો બહુ રૂપમાં આવીને કરી જાય. એની માટે તો કંઈ બંધારણની જરૂર નથી. અને કોઈ પણ રૂપમાં આવીને, કોઈ પણ દ્વારા, કોઈ પણના હૃદયમાં પ્રેરણા કરીને પોતાના ભક્તની રક્ષા ભગવાન કરે છે. ઉનાવા ગામના એક સલાભાઈ ગાડું જોડીને ગઢડા દર્શને આવતા હતા. ગાડું જોડીને આવ્યા, એમાં સાબરમતીના કિનારે સાબરમતી નદી હતી, ત્યાંથી ગાડું પસાર કરવાનું. એની અંદર અચાનક ત્યાં ગાડાના પૈડાનો ખીલો નીકળી ગયો. ખીલો નીકળ્યો એટલે પૈડું નીકળ્યું. ખીલો બહુ ગોત્યો સલાભાઈ, પણ ખીલો મળ્યો નહીં. સાંજ પડી ગઈ. હવે સાબરમતીના કિનારે હાવ વેરાન જગ્યા કોઈ હતું નહીં, ત્યાં આગળ આવું થયું અને ત્યાં બધું લઈને બેસવું, પોતાની સાથે રૂપિયા હતા, બધું હતું. રાત્રે ચોર આદિકનો ભય હોય, લૂંટાવાનો ભય હોય, એટલે સલાભાઈ ત્યાં બેઠા બેઠા ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, તમે આગળ પૂર્વે ઘણા ભક્તોની રક્ષા કરી છે, મારે તો ખાલી ખીલો જોઈએ છે. મને ખીલો ક્યાં પડ્યો? હજુ અહીંયા જ જો પૈડું છૂટું પડ્યું તો ખીલો આટલામાં જ પડ્યો હોય, પણ ખીલો જડ્યો નહીં. અંધારું થવા આવ્યું છે, હવે તો ખીલો મળે એમ છે જ નહીં ગાડાનો. ભગવાનને પ્રાર્થના કરી સલાભાઈએ જ્યારે, ત્યારે ત્યાં એક ભરવાડ એટલી વારમાં નીકળ્યો. ભરવાડ નીકળ્યો એટલે ભરવાડે કહ્યું, ભાઈ સાંજ પડી ગઈ છે ને, નદીમાં કેમ બેઠા છો? ગાડું જોડીને ગામ ભેગા થાવ, કોઈ ચોરબોર આવશે, લૂંટી જશે. સલાભાઈ કે, જવું તો ઘણું છે, મારે અહીં કંઈ રહેવું નથી, પણ મારા ગાડાના પૈડાનો ખીલો નીકળી ગયો છે. અને ત્યારે ઓલો ભરવાડ કે, લો આ ખીલો હું આપું. આ ખીલો મને આ બાજુથી આમ હાલ્યો આવતો હતો ને, રસ્તામાંથી મળ્યો, એટલે તમારો ખીલો ક્યાંક પડી ગયો હશે, એ જ આ ખીલો છે. ગાડું પોતે ભરવાડે પૈડું જે પડ્યું હતું એને ઊંચું કર્યું, નાખ્યું અંદર, ખીલો નાખી દીધો, ભગતને વળાવ્યા, ગાડું નીકળી ગયું અને ભરવાડ થોડે સુધી મૂકવા પણ આરે આવ્યો. પછી ત્યાંથી નીકળ્યો અને સલાભાઈ અમદાવાદ થઈને ગઢડા આવ્યા ત્યારે એમને મહારાજે પૂછ્યું કે, સલાભાઈ કેમ થયું? કંઈ રસ્તામાં કંઈ દુઃખ આવ્યું કે બરાબર શાંતિથી પહોંચી ગયા? ત્યારે સલાભાઈ કે, મારા સાબરમતીની અંદર ખીલો નીકળી ગયો હતો અને ત્યાં મારું પૈડું નીકળી ગયું, પણ કોઈ ભરવાડ આવ્યો ને મહારાજ, એને ખીલો આપ્યો મને, કે આ ખીલો તમારો ખોવાઈ ગયો. હું તો બહુ ચિંતામાં પડી ગયો હતો, રાત પડી ગઈ હતી એટલે. મહારાજ કે, ભરવાડ બીજા કોઈ નહોતા, એ અમે પોતે જ હતા, તમને ખીલો આપવા માટે જ આવ્યા હતા. તમે જ્યારે પ્રાર્થના કરી ત્યારે અમે પ્રાર્થનાને સાંભળી અને અમને ચિંતા થઈ કે અમારા ભગતના પૈડાનો ખીલો
જો નહીં મળે ને ભગતને ત્યાં આગળ રહેશે, કોઈ ચોર આદિક લૂંટશે એ અમને તમારી ચિંતા થઈ, એટલે અમે ખીલો આપવા માટે તમારી પાસે ભરવાડના રૂપમાં આવ્યા હતા. આ શ્રીજી મહારાજ. આવા તો મહારાજ કેટલાય રૂપે આવીને આપણી સેવા કરતા હશે, કેટલાયના હૃદયમાં પ્રેરણા કરીને આપણને મદદ કરતા હશે, કેટલાયના હૃદયમાં રહીને આપણને કંઈ સંકલ્પ થતા હશે અને ભગવાન પૂરા કરતા હશે. આવા ભગવાન દયાળુ છે. જો જોતા આવડે ને તો જો જોવા માંડશો ને તો લાઈન પડી જશે મહારાજની સેવાની. આપણે મહારાજની સેવા કરી હોય એવા નહીં, મહારાજે આપણી સેવા કરી હોય ને એવી લાઈન પડી જશે. જો આપણને જોતા આવડતું હોય, જો વિઝન હોય, તો ભગવાને જે આપણી પર કૃપા કરી છે, જે આપણી સંભાળ રાખે છે, આગળ રાખી હતી, એવા પ્રસંગોની જો હારમાળાઓ કરવામાં આવે તો હજારો હારમાળાઓ થઈ જાય. અને એવી હારમાળાઓ દરેક મુમુક્ષુએ પોતાના જીવનની કરી રાખવી જોઈએ કે મને મહારાજ કયા કયા સ્વરૂપે કેવી કેવી રીતે કોના કોના દ્વારા કેવું પોતાનું સુખ, કેવી મારી રક્ષા, કેવા મારા સંકલ્પની પૂર્તિ અને કેવી રીતે મને ભગવાન જાળવી રાખે છે, આનું જો સંશોધન કરીને લખી રાખ્યું હોય, પોતે પોતાના અનુભવાત્મક પ્રસંગો લખી રાખ્યા હોય અને એને જો વાંચ્યા કરે તો એનાથી એને બહુ બળ અને બહુ હિંમત મળે. પૂર્વેના સંતો ભક્તોના ચરિત્ર વાંચવા સાંભળવાથી તો જીવને બળ મળે જ છે, પણ પોતાને પણ જીવનની અંદર મહારાજને જે જે પ્રકારે રક્ષા, કારણ કે મહારાજ તો કરે જ છે, આપણે કૃતજ્ઞ થઈએ, મહારાજ ક્યારેય કૃતજ્ઞ ન થાય. આપણે એકવાર બોલી ગયા છીએ ને કે મહારાજ હું તમારા શરણે છું, હું તમારો છું, બસ એટલા કરાર ને એટલા દસ્તાવેજ ઉપર કામ કરે છે. જેવી રીતે આ એક આ દેશ હોય છે, એ દેશોએ જો પોતે એક નીતિ રાખી મૂકી છે, અહીંયા આગળ આ એમેઝોન જેવા મોટા સ્ટોરો ચલાવવાવાળા હોય એને નીતિથી એટલું રાખી મૂક્યું છે કે ભાઈ કોઈને કોઈ પદાર્થ ન ગમે, એક મહિનામાં તમે રિટર્ન કરો, એની જે પોલિસી હોય 5 વર્ષમાં રિટર્ન કરો, 1 વર્ષમાં રિટર્ન કરો, તો કોક તોડીને નવરું કરીને પાછું આપે તો પણ કંપનીઓ એને નવી વસ્તુ મોકલાવે છે. એને પોતાની પોલિસી બનાવી છે. એને એવું ન વિચાર્યું કે આમાં કોઈ ખોટા માણસે નહીં હોય ને, ખોટા માણસ તો નહીં હોય ને, ખાલી ખાલી જોવા માટે મગાવે, ટ્રાય કરવા, ખરેખર રાખવું હોય જ નહીં, ટ્રાય કરવા મગાવે ને ભાઈ પાછું મોકલે કે મને નથી ગમ્યું, તો પૈસા તમારા એકાઉન્ટમાં પાછા આપવા, તો કોઈ 2 દિવસ 5 દિવસ ઉપયોગ કરીને તમને પાછું નહીં આપતા હોય ને. આપણે મહિનો મહિનો એને કહીએ છીએ કે 1 મહિનામાં રિટર્ન કરવું, તો આ 5 દિવસ 10 દિવસ 25 દિવસ વાપરીને તો નહીં આપતા હોય ને. એવું શું આટલા બુદ્ધિવાળા માણસોએ વિચાર્યું જ નહીં હોય? જે લોકોએ મહિના મહિનાની રિટર્ન પોલિસી રાખી છે, જેને વર્ષ વર્ષની વોરંટી ગેરંટી રાખી છે, જેને 5-5 વર્ષ સુધી વસ્તુઓ રિટર્ન કરી શકો, જો કંઈ પણ ડેમેજ થાય તો આવી પોલિસીઓ રાખી છે, એવા બુદ્ધિશાળી આટલા મોટા ચલાવવાવાળાને એવો વિચાર નહીં હોય કે વ્યક્તિઓ વાપરીને પાછું આપશે? હશે ના હોય એવું બને જ નહીં. આટલું મોટું તંત્ર ચલાવવાવાળાને એટલો વિચાર ના આવે એવું બને જ નહીં, પણ એના પર્સન્ટેજ મૂક્યા હોય કે એવી રીતે કરવાવાળા કેટલા વ્યક્તિઓ હશે. આપણી પાસે 100 કસ્ટમર હોય તો આવું કરવાવાળા 10 હશે, પણ 90 તો સાચા હશે ને, 10 ખોટા હશે આવા વાપરીને આપવાવાળા, પણ 90 તો સાચા હશે ને. 90ને જે સંતોષ મળશે એ ઓલા 10ની ખોટ ભરી દેશે આપણને. આવું એની પાસે કોઈ કેલ્ક્યુલેશન હશે તો જ એ આવી પોલિસી રાખી શકે, નહીં તો ભારતની અંદર એક કેમેરો લીધો, વિડીયો કેમેરો અમદાવાદની એક દુકાનમાંથી, હજુ કેમેરો લઈ અને આમ દુકાનમાંથી મોઢું ફેરવીને 5 જ પગથિયા ઉતર્યા અને થયું કે આની જગ્યાએ ઓલો કેમેરો સારો હતો. તો આપણી સંસ્થાના પાર્ષદો હરિભગત હતા, 2 જણા હજુ આમ ઉતરીને આમ પાછા ચડ્યા, અને પ્રોફેશનલ દુકાન, કેમેરો લેવો હોય તો કંઈ થોડી સામાન્ય દુકાનમાં મળે, પ્રોફેશનલ ધંધો કરવાવાળો એની દુકાનમાં આમ 10 પગથિયા આમ ઉતરી અને 5-10 મિનિટ ડિસ્કસ કરીને પાછા એ જ દુકાનમાં ગયા, તો કે હવે આ કેમેરો જો તમે રિટર્ન આપો તો આની અંદર 15,000 રૂપિયા ઓછા થાય. હજુ તો 2 જ પગથિયા ઉતર્યા છે, 15,000,
ઓલા કે ભાઈ ચાલો આજે હવે લઈ લીધો તો લઈ લીધો, 2-3 દિવસ પછી પાછા ગયા કે ભાઈ આ કેમેરો હવે અમારે રિટર્ન કરવો તને, અને અમે તો હજુ વાપર્યો જ નથી, કશું કર્યું જ નથી, એવો ને એવો જ છે તું જો ને. તો કે 25,000 રૂપિયા ઓછા મળશે કેમેરામાં. બોલો, એને એવી પોલિસી. હવે કદાચ સારા માણસો હશે, દેશમાં નહીં હોય એવું નહીં, પણ ત્યાં 100 વ્યક્તિએ સરેરાશ આંકડો કાઢવામાં આવે કે કેટલા લોકો ખોટું કરીને આપે, તો કે 90 થી 95 તો આપશે જ, 5 જ વ્યક્તિઓ ઈમાનદાર હશે. એટલે એને પોલિસી રખાય નહીં, એને પોલિસી રાખે તો પ્રોબ્લેમ થાય. પણ એવી પોલિસી ન રાખવામાં શું થાય કે સારા 5 માણસો હોય, ધાર્મિક 5 માણસો હોય, ઈમાનદાર 5 માણસો હોય, એનો પણ એને રાજીપો, એનો પણ એની ઉપર કશું મળે નહીં, અને આખરે બધા જ પાયમાલ થાય. આમાં 10 માણસ 2 ઈમાનદાર હશે, પણ 90 ઈમાનદાર હશે, 90ના આશીર્વાદથી 90નું સારું કરવા, 90 એને હૃદયથી હારી ભાવના. કેટલા સારા કહેવાય, આ કેટલા સારા કહેવાય. ઓહો, રિટર્ન લઈ લે બહુ સારું કહેવાય, રિટર્ન લઈ લે બહુ સારું કહેવાય. આપણે ના ગમ્યું તો પાછું આપી દઈએ તોય, હા, રિટર્ન લેબલે મોકલે તોય મોકલે. આટલો ગુણ કોઈને આવી જાય એના હૃદયના આશીર્વાદથી એનું ઉપડી જાય, આવું છે. ગણતરી આવી છે, પણ એને કંઈક તો વિચાર્યું હશે ને. એમ ભગવાન શું કરે છે? ભગવાન એવું કરે છે કે જીવને જે એનું ખરાબ પાસું છે ને, ભગવાને જોતા જ નથી, એ નથી જોતા. ભગવાન એ જોવે છે કે મારે મારા તરફથી શું કરવાનું છે. આપણે કરાર કરી દીધો કે મારા જ હું તમારો, તો ભગવાને પોતે વિચારી રાખ્યું કે મને એવું કે હું તમારો, આવું કે ભગવાનને ત્યાં તો હું તમારો કહીને રિઝલ્ટ ભારત જેવું છે. 65% સાચું બોલે કે હું તમારો, ને પછી મહારાજના થઈને રહ્યા હોય, 95% બીજી બાજુ જાય, પણ મહારાજને એમ થાય કે મારી મોટાઈ એટલી બધી છે, મારી આગળ આવીને એક વાર જે બોલ્યો કે હું તમારો છું, એ જીવ ભૂલી જાય, મારે એને ના ભૂલાય. આ મહારાજની દયા છે, મહારાજની કરુણા છે. મહારાજ પોતે વિચારે છે કે જેને મારી આગળ આવીને એક વાર કીધું હું તમારા શરણે છું, તમે મારી રક્ષા કરજો, એ જીવ કૃતજ્ઞ થાય, મારે કૃતજ્ઞ ન થવાય, હું પરમાત્મા છું, એ જીવ છે. મહારાજ આવું વિચારે છે. બાકી રિઝલ્ટ 5% જ છે. શરણાગતિ લીધા પછી, હું તમારો છું એમ કીધા પછી, વફાદારી હોય, ઈમાનદારી હોય, ભગવાન પ્રત્યેની નિષ્ઠા ને ધર્મ નિયમની દ્રઢતા રાખીને વર્તતો હોય, ક્યાંય પણ મહારાજને નીચું જોવું પડે એવું ના કરતો હોય, એવું 100-5% જ રિઝલ્ટ હોય, જાજુ ના હોય. પણ તોય મહારાજ એમ કે છે, તે મને કહી દીધું ને ભાઈ કે હું તમારો છું, હવે તારે જે કરવું એ કર, પણ મારે તો આવી એક જ વસ્તુ જોવાની. નિજ ગુણ ગીરી સમાનું કરી જાણે, પર ગુણયનો પરબત કરી માને. મહારાજે આ પોતાનો સ્વભાવ રાખ્યો, પર ગુણયનો પરબત કરી માને. તારા અનુસરખા ગુણને મોટા કરીને મહારાજ કે મારે જોવા છે. અને મહારાજ એવું કરીને જોવે છે, એટલે જ આપણી કોઈ લાયકાત નથી કે આપણા સંકલ્પ મહારાજને પૂરા કરવા પડે. આપણી અંદર કોઈ એવું કોઈ આપણે મોટું એવું કંઈ ભગવાન પર નથી કરી દીધા કે ભગવાનને આપણી સેવા કરવા આવવું પડે. આપણે એવું કંઈ નથી કરી દીધું કે ભગવાનને આપણી માટે બધે ઊભું જ રહેવું પડે, પણ મહારાજ છતાં પણ ઊભા રહે છે. મહારાજ છતાં પણ આવીને આપણી પર સેવા, આપણી સેવા કરે છે. મહારાજ છતાં પણ આવી અને સંકલ્પ આપણા પૂરા કરે છે. કારણ આટલું જ છે, મહારાજને એમ છે આ મારો થયો છે, મારો કહેવાયો છે. એને એકવાર કરાર કર્યા છે, દસ્તાવેજ કર્યા છે, હવે એના દસ્તાવેજની અંદર એની શરત એ ભૂલી જાય, પણ જો હું મારી શરત ભૂલી જાઉં તો દુનિયા શું કહેશે. મારે મારી શરત ના ભૂલાય, જીવ એની શરતો ભૂલે, હું મારી શરત ના ભૂલું. આ ભગવાન સ્વામિનારાયણ, મારી ફરજ હું ક્યારેય ના ભૂલું, જે મેં કરાર કર્યા છે કે તું મારો થાય એટલે મારે આટલું કરવું, એ મારે કરી જ દેવું, એને જે કરવું હોય એ કરે, પણ મારે મારું કરી દેવું. ભગવાન પોતાની ફરજ નિભાવવામાં ક્યારેય પાછા પડ્યા નથી, ક્યારેય નહીં. અને આપણે આપણી ફરજને અદા કરવામાં ક્યારેય સુરવીર થયા નથી, ભગવાન ક્યારેય પાછા પડ્યા નથી, અને આપણે ક્યારેય સુરવીર થયા નથી કે મારે મારી ફરજ નિભાવી જ લેવી છે,
કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ભોગે. હા, નથી એવું નહીં, છે છે, પણ ગાફલપણું પણ આપણા જીવમાં એટલું જ વધારે હોય છે. ગાફલપણું પણ એટલું જ હોય છે. બાકી નથી એવું તો ના કહેવાય, કારણ કે ભગવાનનો આવો આ સત્સંગ એ કાંઈ એવો કોઈ વાંજ્યો સત્સંગ નથી કે એવા ભક્તો નથી, છે. પરંતુ જા જા ભાગે એવું થાય કે હું તમારો છું આવું કહીને ભૂલી જઈએ છીએ આપણે. આપણને કેટલી વાર દિવસમાં યાદ રહે છે કે હું મહારાજનો છું? કેટલી વાર યાદ રહે છે? કોઈનો પતિ છું આવું ભૂલાય જ ક્યારે? કોઈની હું પત્ની છું એવું ભૂલાય છે? કોઈના અમે મા બાપ છીએ એવું ભૂલાય છે કોઈ દિવસ? અમે કોઈના છોકરા છે એવું ભૂલાય છે? સતત અનુસંધાન હોય, સતત હું આનો પતિ છું, મારી પત્ની છે, મારા છોકરા છે, મારું ઘર છે, મારા મા બાપ છે, મારું બેંક એકાઉન્ટ છે, ઇન્ડિયામાં મારી આટલી જમીન છે, કોઈ દિવસે ભૂલાતું નથી. સતત જીવની સાથે રટનમાં આવી ગયેલું છે. કોઈ દિવસ કોઈ લગ્ન કરેલા હોય એને કોઈ દિવસ એવો સંકલ્પ થાય, હું તો છું, હું તો એકલો છું, હું તો સાધુ છું, એવો સંકલ્પ થાય ને? સતત એને એમ રે કે કંઈક મારી જોડ છે, અમારી જોડ છે કંઈક એમ. કોઈ દિવસ એવું ના થાય કે પતિ લગ્નમાં જવાનું હોય ને પતિ પત્નીને ભૂલી જાય કે ઓહો, અને લગ્નમાં પહોંચે પછી યાદ જ ના હોય કે હું તો લગ્ન કરેલો છું. એવું કોઈને થાય છે ભૂલ? કોઈ દી થતી નથી. પહેલાં કહી દે તૈયાર થઈ જજે લગ્નમાં જવાનું છે, બોલો. અને કદાચ એકલા જવાનું થયું હોય ને તો ન્યા જઈને 10 જણને કે એ નથી આવી શકી કારણ કે બીમાર છે, એ નથી આવી શકી કારણ કે એને જોબ છે, એમ કરીને એનું અનુસંધાન 100 વખત આપી દે. ભૂલાતું, એ ગ્રંથિ કેવી પડી ગઈ છે, કેવી ગ્રંથિ ગાઢ પડી ગઈ છે. એમ ભૂલાવું ના જોઈએ હું મહારાજનો છું, એમ ભૂલાવું ના જોઈએ કે મહારાજ મારી અખંડ સેવામાં રહે છે, એમ ભૂલાવું ના જોઈએ કે દયાળુ મહારાજ, બહુ મોટા મહારાજ મને મળ્યા છે. હા, જેમ આપણે કોઈ પ્રસંગમાં ગયા અને તમે પત્ની ન આવી આરણ કેમ કોકને રજૂઆત કર્યા કરો કે ભાઈ એનું કારણ આમ છે, 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 એમ રજૂઆત કર્યા કરીએ પોતાના આત્માને. બીજાને તો મુમુક્ષુ હોય તો કરવી, બાકી પોતાને કર્યા કરવી કે જો ભાઈ મહારાજ મળ્યા છે, જો તો ખરો મહારાજની કરુણા અને દયા તો જો, ઓહો મહારાજની જાળવવાની રીત તો જો, ઓહો મહારાજની કલ્યાણ કરવાની રીત તો જો, અરે મહારાજનું ઐશ્વર્યને પ્રતાપ તો જો, અરે મહારાજ આજે જોવો તો ખરા મનુષ્ય આકારે નથી પણ સત્પુરુષો દ્વારા કેટલું મોટું કાર્ય મહારાજ કરે છે, અર્ચા સ્વરૂપરાયણ મહારાજ કેટલા મોટા કાર્યો કરે છે, કેટલા જીવોના આત્યંતિક કલ્યાણ કરે છે આ શાસ્ત્રો દ્વારા, ઓહો મહારાજ કેવા. આવું આપણે દિવસમાં પત્ની વિષયક વિચારીએ, છોકરા વિષયક વિચારીએ, પ્રોપર્ટી વિષયક વિચારીએ, જોબ વિષયક વિચારીએ, ગાડીઓ વિષયક વિચારીએ, ઘર સંબંધી વિચારીએ, પુરુષોત્તમ સંબંધી આવા વિચારો ખરા? આવા વિચારો જ્યારે થશે ત્યારે મહાત્મ્ય ચિંતામણી સાર્થક થશે. મહાત્મ્ય ચિંતામણી ફક્ત વાંચવા માટે ને સાંભળવા માટે નથી, મહાત્મ્ય ચિંતામણી જીવની સાથે જડીને રોજ ચિંતન કરવા માટેની ચિંતામણી છે. હાલતા ચાલતા, ખાતા પીતા, નાતા ધોતા, હસતા રમતા, દરેક શુભ ક્રિયા અશુભ ક્રિયા, હર્ષમાં શોકમાં, દુઃખમાં સુખમાં, સફળતામાં નિષ્ફળતામાં, પ્રવૃત્તિમાં નિવૃત્તિમાં, સદાયને માટે જે રટન કરવા જેવી ચિંતામણી એટલે મહાત્મ્ય ચિંતામણી. રટન કર્યા કરવું પડે, એનું સતત ભજન કર્યા કરવું પડે. ઓહો આવા મોટા મહારાજ મને મળ્યા છે, મહારાજ તો અમારી ભેગા જ હોય, કોઈ દિવસ જાય જ નહીં ને, બધી જગ્યાએ અમારી રક્ષા કરી છે, નજુ કરશે, વાતો કર્યા કરો. બહુ મહારાજે રક્ષા કરી છે, બહુ મહારાજ દયાળુ છે, બહુ કૃપાળુ છે. હું તો હાવ પામર છું પણ બોલો, મહારાજ મારો સહકાર નથી છોડતા. મહારાજે મારો હાથ ઝાલ્યો તો ઝાલ્યો, હું તો 1000 વખત મહારાજને ભૂલ્યો છું, મહારાજની આજ્ઞા લોપાની છે, પણ એ મહારાજ મને છોડતા નથી, મને છોડતા જ નથી, એટલા દયાળુ છે. કેટલી મોટી એની કરુણા કહેવાય, એને મારી શું ગરજ હોય તો એ મને પકડી રાખ્યો છે. કોઈ આગળ વાત કરીએ આપણે મહારાજની આવી? હું તો હાવ પામર છું, 1000 વખત એને ભૂલી ગયો છું, 1000 વખત એને સાક્ષી તરીકે જોયા વિના કેટલુંય જોયું છે ને કેટલુંય કરી નાખ્યું છે, મહારાજ મળ્યા પછી પણ થાય છે, તો પણ એ મહારાજ મને છોડતા નથી. અને મહારાજને હું ક્યાં ગોતવા ગયો તો મહારાજ મને ગોતતા ગોતતા આવ્યા,
મહારાજ મને ગોતતા ગોતતા આવ્યા, સત્પુરુષ રૂપે આવ્યા, મને સૌથી પહેલાં મીઠો મીઠો પ્રસાદ આપીને પછી મહારાજે મને ખેંચી લીધો આ સત્સંગમાં. મને રોજ થોડી થોડી મીઠી મીઠી વાતો કરીને મહારાજે આમાં ખેંચી લીધો. હજુ હું છું ઇન્દ્રિયો અંતઃકરણને વશ, પણ મારા મહારાજ તો બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. એમના હૃદયમાંથી દયા જતી જ નથી, એમને મારા પરથી હેત ઓછું થતું જ નથી, એમને મને દર્શન આપ્યા વિના ચાલતું જ નથી. હું નથી ઈચ્છતો, નથી ઈચ્છતો, હું તો હાવ પામર, એટલે મને તો વિષય ગમે, તો પણ મહારાજ ગમે તે રીતે મારી સામે આવીને ઊભા રહી જાય છે, મને ગમે તેમાં રહીને મહારાજ મારી રક્ષા કરી દે છે. આવા મોટા મહારાજ છે, હા, અમારા મહારાજ આવા મોટા છે. આમ વાતો કરી છે આપણે, કોઈ આગળ વાતો કરી છે કે મહારાજ સાથે વાતો કરી છે કે મહારાજ તમે ખરેખર ખરેખર પ્રભુ તમે કેવા મોટા છો, હું તો હાવ પામર, હાવ અધમ, તમને ભૂલવાવાળો, પણ તમે મને ના ભૂલ્યા. હું તમને કરોડો વખત ભૂલ્યો, કરોડો જન્મમાં ભૂલ્યો, આ જન્મમાં પણ ભૂલ્યો, પણ તમે મને નથી ભૂલતા પ્રભુ, બસ અંતકાળે પણ મને ના ભૂલતા. જેમ પ્રભુ તમે અત્યારે નથી ભૂલતા, એમ મને અંતકાળે પણ ના ભૂલતા. ભગવાનને આપણે આવી પ્રાર્થના કરી છે, ભગવાનની સાથે એકાંતમાં બેઠા બેઠા આપણે આવી વાતો કરી છે, આપણે મહારાજની સાથે આ પ્રકારનો વાર્તાલાપ કરીએ છે, આપણે કોઈની સાથે આવો મહારાજનો મહિમાને મહારાજની કરુણા અને મહારાજની અકારણ દયા, નિસ્વાર્થ દયા, સત્પુરુષ દ્વારા જે આપણી ઉપર થાય છે, શાસ્ત્ર દ્વારા જે આપણી ઉપર થાય છે, સંત દ્વારા જે આપણી ઉપર થાય છે, અર્ચા સ્વરૂપ દ્વારા જે અમીમય દ્રષ્ટિથી આપણી ઉપર થાય છે, આની વાતો કરવાની ટેવ અને હેવા આપણને કેટલા, એ જેટલા હેવા પડ્યા હશે, જેટલી ટેવ આવી પડી હશે, એટલું જ મહારાજની સુખનો અનુભવ હૃદયમાં થશે. માટે બીજા બધી જ ટેવને છોડી આવા મોટા મહારાજ મળ્યા છે એની વાતો કરવાની શરૂ કરીએ, એ વાતો કરીએ, એનું અનુસંધાન રાખીએ, એનું અનુસંધાન અપાવીએ, એનું અનુસંધાન અપાવ્યું. બહુ પ્રકારે મહારાજ રક્ષા કરે છે, એટલી બધી પ્રકારે કરે છે, એટલી બધી પ્રકારે આપણી ઈચ્છાઓ પૂરી કરે છે, એટલી બધી પ્રકારે કરે છે. અને ક્યાંક નહીં કરતા હોય ને તો પણ આપણું હિત આપણને જોયા કરે છે. એવી ચિંતા ના કરશો કે તમે જેટલા સંકલ્પ કરો એટલા બધા પૂરા ભગવાન નથી કરતા. ગૃહસ્થ આશ્રમમાં છો, તમે કેટલાય સંકલ્પો કરો ને મહારાજ કેટલાક સંકલ્પ પૂરા કરે ને કેટલાક ન કરે, કોઈમાં રહીને તો નથી કરતા ને, પણ પડદામાં રહીને જોયા કરે છે, સતત જોવે છે. ભક્ત ગુરુજી બહુ કહે છે, ભગવાન ભક્ત લંપટ છે. ગુરુજી પોતાની કથાવાર્તા દરમિયાન ઘણી વખત આ શબ્દ કહે છે કે ભગવાન ભક્ત લંપટ છે. એને એવી ટેવ છે, ભક્તને છોડી નથી શકતા, છોડી નથી શકતા. ભક્ત ભૂલી જાય, ભગવાન ના ભૂલે, ભગવાન ના ભૂલે. એ તો અનાથના નાથ થયા છે, એ નહીં ભૂલે. કડવા તુંબડાને એમને લીધું છે, હવે એને સુધારીને એનું શાક કેમ બનાવવું, એની કાચળી કેમ બનાવવી, કેવી રીતે ઉપયોગમાં લેવું, બસ એ તો એને ખબર, એને ખબર છે. કડવું જ તુંબડું પકડ્યું છે. આપણે કાંઈ મીઠા તુંબડા છીએ, કડવા તુંબડા છીએ. પ્રેમાનંદ સ્વામી જેવા મોટા સાધુ, એને કીર્તનમાં ગાયું, હો રશિયા મેં તો શરણ તિહારી, કડવી તુંબરિયા મેં તો નીચ ભૂમિકી, ગુણ સાગર પિયા તુમ્હી સમારી. કડવી તુંબરિયા, નીચ ભૂમકી, ઉકરડાની ગટરની અંદર ઉગેલી, કડવું તુંબડું, અને પાછું ઉગ્યું ક્યાં? ઉકરડામાં, ગટરમાં. ઉકરડામાં ઉગેલું હારું શાકે કોઈ ના ખાય. કોઈને એમ કોણ કે ઉકરડામથી લાવ્યો છું અને હારું તમે શાક આપો ને તો એ સજ્જન માણસો નથી ખાતા. ગામડામાં એમ હતું, કુકરડે ઉગેલું છે નાખી દો, હારા મારું હોય ભીંડો થયો હોય ઉકરડેમાં નાખી દો, ઉકરડાનો ના ખવાય. ઉકરડાના ઉગેલા હારા શાકે નથી ખાતા, કડવા તુંબડાને કોણ હંગરે. એમ આપણે આપણે જો આપણી મૂળ લાયકાત જોઈએ ને તો ઉકરડામાં ઉગેલું કડવું તુંબડું પ્રેમાનંદ સ્વામીએ પોતાની જાતને આવી ગણી છે. એ મોટા સાધુ તો અક્ષરધામના હતા, પણ આપણને ભગવાન આગળ સ્તુતિ કેમ કરવી એ શીખવાડવા માટે સ્વામીએ શબ્દોને લખ્યા છે. એ કાંઈ કડવા તુંબડા હતા, પ્રેમાનંદ સ્વામી તો અમૃતનું તુંબડું. જ્યાંથી જોવો ત્યાંથી જેને પ્રેમનો રસ છૂટે પુરુષોત્તમ પ્રત્યેનો, એમાં ક્યાં કડવાશ જ હતી.
એમાં કડવાશ નામની વસ્તુ જ ક્યાં હતી? જેને પોતાનું આખું આખું પુરુષોત્તમને મૂર્તિમાં જ ઓગાળી નાખ્યું, જેને ભગવાન ઉઠીને સાષ્ટાંગ દંડવટ કરવાનું કહે, એવા સત્પુરુષોમાં ક્યાં કોઈ કડવાશ જ હતી? પરંતુ પ્રેમાનંદ સ્વામી એ મારા તમારી માટે ભગવાન આગળ આપણે જ્યારે સ્તુતિ કરીએ ત્યારે ગરીબપણું, દીનપણું, દાસપણું આપણી અંદર આવે, નિર્મળપણું આપણી આપણા પ્રેમમાં આવે, એટલે સ્વામીએ શબ્દો આપણા માટે લખ્યા છે. કડવા તુંબડા જેવા ગુણ આપણા, અને ક્યાં ઉગ્યા આપણે? આપણે ક્યાં ઉગ્યા? કેવી કેવી જગ્યાઓએ, કેવા કેવા સંબંધોની વચ્ચે રહ્યા, કેવા કેવા વેલાઓની વચ્ચે રહ્યા, કેવા કેવા સત્સંગની અંદર જન્મ મળ્યો અને સત્સંગમાં હોય એવા હોય કેટલા? અને કદાચ એક પરિવાર જેમાં જન્મ મળ્યો હોય એ સત્સંગમાં હોય, પણ એની આરેના સંબંધીઓ, એના કાકાને, મામાને, ફોઈને, ફુવાને, તમારો આખો આખો પરિવાર જો તો બધાય કેટલા રૂડા ગુણે યુક્ત હોય. એ આખો ઉકરડો, અને એની અંદર એક તુંબડું ઉગ્યું કડવું. સ્વભાવ આપણા જો, આપણું વર્તન જો, આપણી વાણી જો, આપણો મૂળભૂત વિચારો જો, આપણું સહજ જીવન જો, તો બોલવામાં ઠેકાણું ના હોય, કાંઈ બીજું ના હોય, માંડ માંડા સત્સંગ કરીને થોડું થોડું આવતું હોય, આવું આપણી બધાની અંદર હોય, પણ એ બધું ભગવાન પી જાય છે. એ ભગવાનની કેટલી મોટી દયા! સત્પુરુષમાં રહીને પીતા હોય, કોઈ સંત કે ભક્તમાં રહીને પીતા હોય, પણ એ ભગવાનની કેટલી મોટી દયા! આનો વિચાર જે કરે એને મહાત્મ્ય ચિંતામણી નહીં, ચિંતામણી હાથમાં આવી કહેવાય. માટે રોજ વિચારવું કે હું ક્યાંના મહારાજ, ક્યાં આવા મોટા મહારાજના વિચારો કેવા હશે, મહારાજને કેટલી દયા વિચારવી પડતી હશે આપણી ઉપર, કે મહારાજ આપણને નથી છોડતા, નથી છોડતા. એક તો ખોડ્યું તોય કેવું ખોડ્યું, કોઈ દિવસ કોઈ ખોડે, કોઈ બરાબર 100, 200, 500 બહુ હોશિયાર ને બહુ બુદ્ધિવાળો ને બહુ રૂપવાન વ્યક્તિ હોય, એ સ્ત્રી ખોડે, કોઈ સ્ત્રી હોય ભણેલી ગણેલી સરસ, એને ભગવાને રૂપ આપ્યું હોય, એને સ્ત્રી કોઈ પુરુષ ખોડે, તો એ શું પુરુષ હાવ કુરૂપ ખોડે, અભણ ખોડે, કેવો ખોડે? ભણેલો જ ખોડે, અને સરસ દેખાતો હોય એવો ખોડે, ઘર સારું હોય એવો ખોડે, રૂપિયાવાળો હોય એવો ખોડે, અમેરિકાથી જાય લગ્ન કરવા તે જેવું તેવું ખોડે, એ જોરદાર જ ખોડે ને ન્યાય, ભલે નહીં અંગૂઠા છે પણ અમેરિકાનો સિટીઝન છું ભાઈ, તો ત્યાંથી ગ્રેજ્યુએટ, ડબલ ગ્રેજ્યુએટ લઈ આવે એવું થાય, કારણ કે ખોડે સારું ખોડે. ભગવાને આવું ના જોયું. હા, ભગવાને જો એવું જોયું હોત કે હું અક્ષરધામનો અધિપતિ અને મારે તો અક્ષરના મુક્તો આરે બને એવાને ખોડું પૃથ્વી પર, તો આપણો એકનો નંબર લાગત મળે જ નહીં. અક્ષરધામના મુક્ત સત્પુરુષો આ પૃથ્વી પર ગુરુજી જેવા હોય, અને એને એવું વિચાર્યું કે મારે તો મુક્ત મુક્ત ખોડવા છે આ પૃથ્વી પર, તો આપણો નંબર લાગત ના લાગે. ભગવાનને સત્પુરુષ એમાં રહીને ભગવાને દયા કરી છે, કડવા તુંબડાઓ ખોડી ખોડીને એને મીઠા કરવા છે, અમૃત જેવા કરવા છે, આવો એનો સંકલ્પ છે. આ વિચાર રોજ કર્યા કરવો, રોજ કર્યા કરવો, જેટલી વાર થાય, પડે પડે થાય પડે પડે કરવો, કલાકે થાય કલાકે કરવો, 10 કલાકે થાય 10 કલાકે, 24 કલાકે થાય 24 કલાકે, જેટલો વહેલો થાય અને જેટલો વધારે થાય એટલો કરવો, એ મહાત્મ્ય ચિંતામણીનું એ જ ફળ છે. મહારાજને બહુ જ, મહારાજની કરુણા દયા વિચારવી, બહુ દયા કરુણા વિચારવી. આપણે ફાવી ગયા છે એવું નથી. મહારાજે કોઈ પોતાની જાતને હવે પતિતને અધમ ના માનવી, જગત કરતાં તો બહુ સારા છીએ આપણે, પણ ભગવાન જે મળ્યા છે એની સામે જે આપણી લાયકાત છે કાંઈ નથી. બસ એ તો બરાબર છે, ત્યાં તો અધમપણું માનવામાં કોઈ ખોટું નથી કે મહારાજ તો બહુ મોટા અને હું તો હાવ નાનો, એવું તો બધાય મોટા મોટા એ માનીશ. જગત સામે તો આપણે બહુ બરાબર છે, જગત સામે એવું અધમ પણ, જગત સામે તો બહુ સારા છીએ. જગતને શું ખબર છે, જગતનો જીવ તો ગટર ભેગા જવાનો છે, લકચોરાશીમાં જવાનું છે, પણ આપણને મહારાજ મળ્યા છે એનો મહિમા વિચાર્યા કરો. અહીં કહે છે સ્વામી, જે જે કર્યો તમે ગુણ જીવન જાણો છો, બીજો કરે એવો ગુણ, તમારા જેવો ગુણ, તમારા જેવો ઉપકાર પ્રભુ મારી પર કોણ કરે? આવું અહીં આગળ સ્વામી મહારાજની સ્તુતિ કરતા, મહારાજનો મહિમા સમજાવતા કહે છે. 28 કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જે. વાલા ભક્તો, સાંજે આજે
એકાદશી હોવાથી મંદિરમાં ધૂમ થશે. ભક્તોને ખાસ વિનંતી કે બધાય ભક્તો મહારાજની ધૂન કરવા મંદિરમાં પવિત્ર એકાદશીના દિવસે સાંજે ચોક્કસ મંદિરે પધારજો. ઘનશ્યામ મહારાજની જય.